આજનો એજન્ડામાં સૌથી પહેલા તમને સાવધાન કરવા છે કે જો તમે બહાર જમવા જાઓ છો અથવા તો જવાના છો તો સમાચાર તમારા માટે ખાસ છે। તહેવારોની ઉજવણી ચાલી રહી છે, નવરાત્રી અને પછી દિવાળી દસ્તક આપી રહી છે અને તેવામાં આ તહેવારોમાં તમારો જીભનો ચટકો હાલત બગાડી શકે છે અને તમારા પરિવારને પથારીવશ કરી શકે છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી મોટી મોટી બ્રાન્ડ રેસ્ટોરાંમાં પૈસા લઈ જીવાત ખવડાવવામાં આવી રહી છે, અવનવી વાનગીઓમાંથી અવનવી જીવાત મળી આવે છે અને સાથે જ જો તમે બહાર ખાવા નથી જતા, ઘરે રહીને ઘરનું જમવાનું જમો છો તો પણ ચેતવું જરૂરી છે। કારણ કે હવે નકલી મસાલાથી માંડી નકલી દૂધ ઘી તમને અને તમારા પરિવારને પાડી શકે છે બીમાર, ખૂબ બીમાર। સાવધાન, જીભનો ચટાકો પાડશે બીમાર। સાવધાન, પૈસા લઈને એ ખવડાવશે જીવાત। સાવધાન, અખાદ્ય વસ્તુ તો નથી પીરસાતી ને। સાવધાન, લોભિયા નકલી તો નથી પધરાવતા ને। તહેવારોની સીઝન ચાલી રહી છે, ગણેશજીનું વિસર્જન થઈ ગયું, હવે નવરાત્રી અને દિવાળીની ઘડીઓ ગણાઈ રહી છે। તહેવારોની રજા હોય એટલે બહાર ફરવા જવાનું અને જમવાનું નક્કી હોય છે। બહાર જમવા જવાની વાત આવે એટલે સૌથી પહેલા યાદ આવે ફાસ્ટફૂડ। એક તો પહેલેથી જ વધુ પડતું ફાસ્ટફૂડ ખાવું એટલે બીમારીને નોતરું આપવા સમાન, અને એવામાં કેટલાક હોટલ અને રેસ્ટોરાં વાળા પૈસા લઈ લોકોને જીવાત ખવડાવી રહ્યા છે। આ અમે નથી કહી રહ્યા, સામે આવતા કિસ્સાઓ બૂમો પાડી પાડીને બોલે છે કે આ વાત સાચી છે। હોટલ રેસ્ટોરાં વાળા પૈસા લઈ જીવાત ખવડાવી રહ્યા છે। આજે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી, જ્યાં એક રેસ્ટોરાંમાં પીઝામાંથી જીવાત નીકળી। એક વ્યક્તિ પોતાના પરિવારને લઈ યુએસ પીઝામાં પીઝાની જાફત ઉડાવવા ગયો, પણ પીઝામાંથી જીવાત નીકળી અને પરિવારનો મૂડ મરી ગયો। આ જીવાત તેમના પેટમાં જાત તો વિચાર કરો શું થાત, આખો પરિવાર સીધો હોસ્પિટલ ભેગો થઈ જાત, પરિવારને જીભનો ચટકો મોંઘો પડી જાત। પરિવારે ફરિયાદ કરી અને પાલિકાની ટીમે રેસ્ટોરાંને 5 દિવસ માટે અત્યારે તો સીલ કરી દીધી છે। ગઈકાલે જમવામાં પીઝામાં વંદો નીકળતા તેઓ દ્વારા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને ફરિયાદ કરેલ, તો સવારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એફએસઓને રૂબરૂ બોલાવતા અને આ બાબતની જાણકારી આપતા એફએસઓની ટીમ અત્રે આ જગ્યાએ જોવા માટે આવેલ। અત્યારે તપાસ કરતાં વંદો મળેલ નથી કોઈ જીવાત કે એવું, પણ રસોડાની હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન જણાતા આ પેઢી 5 દિવસ માટે સીલ કરવામાં આવેલ છે, અને પેઢીમાં તમામ પ્રકારની હાઇજેનિક કન્ડિશન જળવાય, પેસ્ટિસાઇડ કંટ્રોલનું સર્ટિફિકેટ મેળવે, બધાના મેડિકલ ચેકઅપ થઈ જાય, ત્યારબાદ જ આ પેઢી લેખિત જાણકારી બાદ ખોલવામાં આવશે। જો કે આ પહેલીવાર નથી કે જામનગરમાંથી જમવામાંથી જીવાત આવી હોય। હજી તો 1 દિવસ પહેલા જ જામનગરમાં જ છાશવાલા પાર્લરના આઈસ્ક્રીમમાંથી જીવાત મળી આવી હતી। જામનગર શહેરના પટેલ કોલોની 10 નંબરમાં છાશવાલા કરીને એક આઈસ્ક્રીમ પાર્લર આવેલું છે। આ આઈસ્ક્રીમ પાર્લરમાં ગતરોજ જયેશભાઈ નામના એક જાગૃત નાગરિક આવ્યા હતા અને તેને આઈસ્ક્રીમ લેવા આવ્યા હતા, પરંતુ આઈસ્ક્રીમ લેવા ગયા ત્યારે તેનું ધ્યાન એક જે લૂઝ આઈસ્ક્રીમ હતું તેમાં પણ પડ્યું હતું અને તેમાં જીવાત દેખાડી હતી। જીવાત દેખાતા તેને આઈસ્ક્રીમ સંચાલક સામે જે વાત કરી હતી, પરંતુ એન કેન પ્રકારે આ બાબતે ફરિયાદ ન કરવા માટેની સૂચના કરવામાં આવી હતી, પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પીછેહટ ન કરી અને આરોગ્ય જે ફૂડ વિભાગ છે તેને જાણ કરી હતી। ફૂડ વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગને પણ આ જે લૂઝ આઈસ્ક્રીમ છે તેમાં જીવા જોવા મળી હતી। સમગ્ર મામલે હાલ તો ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જે દુકાન છે તેને 3 દિવસ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને ફરી વખત આવું પણ ન થાય તે માટે, અને સાથે સાથે આ જે દુકાન છે તેમાં સ્વચ્છતા અંગેની સૂચના અને નોટિસ આપવામાં આવી છે। જામનગરમાં 2 દિવસમાં 2 અલગ અલગ જગ્યાએથી જમવાની અંદર આઈસ્ક્રીમની અંદર જીવાત મળી, અને જામનગરનું ફૂડ વિભાગ કહે છે કે આવનારા તહેવારને લઈને અમે સચેત છીએ। પાલિકાની ફૂડ વિભાગની ટીમ તો વિસ્તારના હોટલ રેસ્ટોરાંમાં હાઇજેનિક કન્ડિશન બની રહે એના માટેના પ્રયાસો કરી રહી છે। સાંભળો શું કહે છે અધિકારી। અમારી ચેકિંગ કામગીરી ચાલુ જ છે અને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય એવી અમારી દ્વારા હેને કોશિશ કરવામાં આવશે। હવે આવો અખાદ્ય ખોરાક કે વાનગીઓ શહેરમાં જ લોકોને પીરસાય છે એવું નથી,
ગામડાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે। આવો જ એક બનાવ થોડા દિવસ પહેલા છોટા ઉદયપુરના નસવારીમાંથી સામે આવ્યો હતો, જ્યાં એક ફરસાણવાળાને ત્યાં ભજિયામાંથી વંદો નીકળ્યો અને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો। એક જાગૃત નાગરિકે આ વિડિયો પણ બનાવ્યો હતો અને હોટલ માલિક સામે કાર્યવાહીની માંગ કરી હતી। અમે ભજિયા ખાવા બેઠો હતો નાસ્તો કરવા, તો ભજિયામાંથી ઠોકર નીકળ્યો। ક્યાં બેઠા હતા તમે ખાવા માટે? અહીંયા આગળ કઈ હોટલ પર? ભવાની નસવારી હોટલ રેસ્ટોરન્ટમાં આ જીવાત સાથે પીરસાતી વાનગી અખાદ્ય તો છે જ, આરોગ્ય માટે જોખમી છે જ, પણ સાથે જ તમે જો પોતાના આરોગ્યની ચિંતા કરી બહાર ખાવાનું ટાળી ઘરનું જ ખાવાનું પસંદ કરો છો, તો પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે। કારણ કે હવે પૈસાના લોભિયા પૈસા લઈ નકલી માલ પધરાવી રહ્યા છે, અને એમાં પણ ખેડાનું નડિયાદ તો જાણે નકલીનું હબ બની ગયું છે। નડિયાદમાંથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો, અને આ પહેલા નડિયાદમાંથી નકલી હળદર નકલી મસાલાનું કૌભાંડ પણ ઝડપાઈ ચૂક્યું છે। નડિયાદ જાણે કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ખાદ્ય પદાર્થોમાં ચેડા કરતા કૌભાંડો સામે આવી રહ્યા છે। પહેલા નકલી હળદર નકલી મસાલા અને ત્યારબાદ હવે નકલી ઘીનું કાળો કારોબાર પણ ઝડપાયો છે। અત્યારે આ સલુણ તળપદ ગામ જે આવેલું છે, સલુણ તળપદ ગામ ખાતે આ ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરીની અંદર સંપૂર્ણ નકલી ઘી બનાવવાનો અહીંયા કાળો કારોબાર ચાલી રહ્યો હતો। તે કારોબાર ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને આ સમગ્ર કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે। વિગતો મળી છે તે મુજબ આ જગ્યા ઉપરથી બે નમૂના ઘીના બે નમૂનાઓ તેમજ વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। કુલ 1462 કિલોગ્રામ નકલી ઘીનો જે જથ્થો છે તે અંદાજિત 405,864 રૂપિયાનો થવા જાય છે, તે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખાલી એક જ વિસ્તારમાં અસલી નકલીનો ખેલ ચાલે છે એવું નથી। થોડા દિવસો પહેલા 14 સપ્ટેમ્બરે જામનગરના કાલાવડમાંથી પણ નકલી ઘીનો કારોબાર ઝડપાયો હતો। બે લોકોને વેજીટેબલ ઘી અને સોયાબીન તેલનું મિશ્રણ કરી ઘી બનાવતા પકડ્યા હતા, અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને 1,12,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। તો સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ઊંઝામાં નકલી જીરું બનાવતી 3 ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। આ નકલી જીરું બનાવતી ફેક્ટરી મામલે કુલ 4 શખ્સો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ જીવાતવાળું જમવાનું, આ અખાદ્ય ખોરાક, આ બધું જ તમારા આરોગ્ય માટે કેટલું હાનિકારક છે એ જરા ડોક્ટર પાસેથી સાંભળી લો। એ ભોજન પેટમાં જાય, આંતરડામાં જાય, અને જ્યાં એ પ્રોસેસ થાય અને શરીરમાં જ્યારે જાય ત્યારે એ વસ્તુ અતિશય નુકસાનકારી હોય છે। એમાં જે આર્ટિફિશિયલ કલર નાખે, આમાં જે ટેસ્ટ એન્હેન્સર નાખે, ટેસ્ટ એન્હેન્સર એવો પદાર્થ હોય છે કે જેનાથી જે નાખો શાકભાજીમાં અથવા તો દાળમાં તો એનો ટેસ્ટ વધે, એ બધા ટેસ્ટ એન્હેન્સરો લાંબા ગાળે કાર્સિનોજેનિક હોય છે, એનાથી કેન્સર થાય, લીવર બગડે અને ઘણા પ્રમાણે કિડની ઉપર પણ અસર થાય। આ બધાથી જો તમારે બચવું હોય, તમારા પરિવારને સલામત રાખવો હોય, તો એક જ રસ્તો છે, સાવધાની। કોઈ પૈસા લઈને જીવાતવાળું તો નથી ખવડાવતું ને, પૈસા લઈ કોઈ અખાદ્ય ખોરાક તો નથી પીરસતું ને, તમને તો કોઈ નકલી માલ નથી પધરાવી દેતું ને, તમારી સાવધાની જ તમને બચાવશે। બહાર જમતા પહેલા, ચીજ વસ્તુ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આશા છે કે આ 3 અહેવાલ જોઈને તમે સાવધાન થઈ ગયા હશો અને સાવધાન રહેશો। હવે વાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સીધી વાતની। ચૂંટણી આવે એટલે નેતાઓ મતદારોને રીઝવતા કંઈ પણ કરી જતા હોય છે, લાલચ આપતા દેખાય છે અને બીજું ઘણું બધું, પણ પોતાના બેબાક અંદાજ માટે જાણીતા નીતિન ગડકરીએ ભરી સભામાં સીધી વાત કહી દીધી અને મતદારોને કહ્યું, માલ પાણી નહીં મળે, ન તો દેશી વિદેશી મળશે, મત આપવા હોય તો આપજો, કામ કર્યું છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, કેટલાક રાજ્યોમાં તો વિધાનસભાની સાથે લોકસભાનો જંગ જામવાનો છે, જેને લઈ રાજકીય પાર્ટીઓએ અને નેતાઓએ કમર કસી લીધી છે। મતદારોને રીઝવવા, જનતાને આકર્ષવા નેતાઓ અવનવી લાલચો પણ આપતા નજરે પડી રહ્યા છે, જે આપણા દેશમાં કંઈ નવું નથી। ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા આ દ્રશ્યો જુઓ, હજુ તો એક વર્ષ પહેલાના જ આ દ્રશ્યો છે,
જ્યાં ટીઆરએસના નેતાએ દશેરાના પર્વે પોતાના વિસ્તારમાં મતદારોને રીઝવવા અને લોકોને આકર્ષવા પાર્ટી નેતાના કટઆઉટ સાથે ચિકન અને દારૂની બોટલ વહેંચી હતી. નેતાજી પાસે દારૂ અને ચિકન લેવા લોકોની લાંબી કતારો પણ લાગી. વિડીયો વાયરલ થતા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ સ્પષ્ટતા આપી હતી કે આ મામલા સાથે પાર્ટીને કોઈ લેવા દેવા નથી. પરંતુ આ બધા વચ્ચે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો અંદાજ કંઈક અલગ જ છે. ચૂંટણી પહેલાં મતદારોને રીઝવવા નેતાઓ જનતાના પગે પડતા હોય છે, ત્યાં નીતિન ગડકરીએ જાહેર મંચ પરથી હુંકાર ભરતા કહ્યું કે ચા પાણી પણ નહીં મળે, ના તો દેશી વિદેશી મળશે. મત આપવા હોય તો આપજો, મત આપશો તો તમારું કામ પ્રમાણિકતાથી કરીશ તેની ખાતરી આપું છું. નીતિન ગડકરી વર્તમાનમાં નાગપુરથી સાંસદ છે. વર્ષ 2014 અને 2019માં તેઓ નાગપુરથી જીત્યા હતા. નાગપુર આરએસએસનું હેડક્વાર્ટર હોવા છતાં 2014 પહેલાં તે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ હવે ત્યાં નીતિન ગડકરીની બોલબાલા છે. નીતિન ગડકરી મોદી સરકારમાં પરફોર્મન્સવાળા નેતા માનવામાં આવે છે. સડક પરિવહન અને હાઈવે મંત્રાલય સંભાળનારા નીતિન ગડકરીનો આ વિભાગ સુપર ડુપર સ્પીડે કામ કરી રહ્યો છે. મેં સબસે પહેલે એ બતાના ચાહુંગા કે એનએચઆઈ કી પોઝિશન ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ હૈ ઓર મેં હાઉસ કે રેકોર્ડ પર બતા રહા હું કે મેં 5 લાખ કરોડ કે રોડ હર સાલ બના સકતા હું ઓર મુજે હમારે પાસ પૈસે કી કમી નહીં હૈ સર ઓર આપ યે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હૈ ઉનકો પૂછો કોઈ ભી પાર્ટી કા હૈ જો મુજે રોડ માંગને કે લિયે આતા હૈ મેં ઉસકા સેન્શન કર દેતા હું એક ભી પાર્ટી કા એમપી નહીં કર સકતા સર એનએચઆઈ ટ્રિપલ એ રેટિંગ હૈ. હાલ તો નીતિન ગડકરીના બેબાક અંદાજની ચારે કોરથી પ્રશંસા થઈ રહી છે. મહારાષ્ટ્રની સભામાં આપેલા આ નિવેદનમાં નીતિન ગડકરી સ્પષ્ટ કરી રહ્યા હતા કે આ ચૂંટણીમાં નહીં તો તેઓ પોસ્ટરો લગાવશે કે ન તો બેનરો મારશે. જેમણે મત આપવા હોય તે આપે, પરંતુ ગડકરીનું કામ બોલે છે. મતદારોને રીઝવવા ભલે તે પ્રયાસો ન કરે, પણ ચૂંટણીમાં તેમના નામે જ મત પડશે તેવો તેમને વિશ્વાસ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને લોકોની આતુરતા ચરમ ઉપર છે, અને એમાં પણ વાત અમદાવાદની મેચની આવે તો કંઈક જુદી જ છે, કારણ કે ભારત પાકિસ્તાનની મેચ છે. હવે વાત કરવી છે એ જ મેચને લઈ, હોસ્પિટલ ટુ સ્ટેડિયમની. તમને થશે કે હોસ્પિટલ ટુ સ્ટેડિયમ શું? ટિકિટો તો નથી મળી રહી ને, બધા જ અત્યારે ટિકિટ શોધે છે કે અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચ જોવા જવાય, પણ જેમને મળી છે એ કેવા કિમિયા કરે છે આજે એ બતાવવું છે. કેટલાક લોકોએ ક્રિકેટના ફીવરના કારણે હોસ્પિટલ બુક કરાવી છે. જી હા, મારી બોલવામાં ભૂલ નથી થતી, હોસ્પિટલ બુક કરાવી છે. વાત એમ છે કે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ છે, જેમ મેં કહ્યું, ભારત પાકિસ્તાન અને અમદાવાદમાં 14 ઓક્ટોબર તારીખ છે, અને 14 ઓક્ટોબરની આસપાસ અમદાવાદની મોટા ભાગની હોટલ, ધર્મશાળા બધું જ ફૂલ થઈ ગયું છે. જે ખાલી છે એના ભાવ આસમાને છે. હવે રોકાવું તો રોકાવું ક્યાં? અને એનો લોકોએ આ રસ્તો શોધી નાખ્યો છે, અને એ રસ્તો એ તોડ છે, હોસ્પિટલમાં રૂમ બુક કરાવવો. ભારતીયોનો ગજબનો ક્રિકેટ ફીવર, હોટલ ફૂલ તો કરો હોસ્પિટલ બુક. 14 ઓક્ટોબર ભારત પાકિસ્તાન વચ્ચે જંગ. ભારતીયોમાં જો કોઈ એક રમતને લઈને સૌથી વધારે ક્રેઝ હોય તો એ છે ક્રિકેટ. હજી એ શેરીઓથી લઈને એપાર્ટમેન્ટના બારીઓના કાંચ તૂટતા જ હોય છે, અને એ પણ સ્વાભાવિક રીતે ક્રિકેટના બોલના કારણે. ભારતીયોને માત્ર ક્રિકેટ રમવાનું જ નહીં, પણ ક્રિકેટ મુકાબલા જોવાનો પણ એટલો જ શોખ છે, અને એમાં પણ જો ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોય તો વાત ખતમ સાહેબ. આ મુકાબલામાં ઘરના ટીવી સેટ પણ ફૂટ્યા છે. 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે 14 ઓક્ટોબરની મેચ ખાસ છે, કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે, જે મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચ જોવા દેશ વિદેશમાંથી લોકો અમદાવાદ આવવાના છે, અને તેના જ કારણે અમદાવાદની હોટલો અને ધર્મશાળા અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે, અને જો ખાલી હશે તો એ સમયનું ભાડું આસમાને હશે.
પણ ક્રિકેટ રસિયાઓએ આ દિવસે અમદાવાદમાં રોકાવવાનો એક નવો કિમિયો શોધી કાઢ્યો છે, એક એવો કિમિયો જે સાંભળીને કોઈની પણ નવાઈનો પાર ન રહે, અને એ કિમિયો છે હોસ્પિટલ ટુ સ્ટેડિયમ. જી હા, કેટલાક લોકોએ એક તીર બે નિશાન સાધ્યા છે. હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ કરાવવા માટે રૂમ બુક કરાવી છે, એટલે મેચ પણ જોવાઈ જાય અને મેડિકલ ચેકઅપ પણ થઈ જાય. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન દર્દી સાથે એક વ્યક્તિને રહેવા મળી શકે છે, એટલે એક જ ખર્ચમાં હેલ્થ ચેકઅપ અને મેચ જોવા માટે હોટલનું મોટું ભાડું પણ ના ભરવું પડે. ખુદ ડોક્ટર પારસ શાહ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર સળંગ આવા ઘણા બધા ફોન આવવા માંડ્યા, એટલે ધેન બી રિયલાઇઝ કે બધાને જ 15 ઓક્ટોબરે કેમ આવવું છે કરાવવા, રિપોર્ટ કરાવવા. એ વખતે મેચની તારીખ 15 ઓક્ટોબર હતી, પછી પ્રિપોન ડે. તો પછી અમે એક બે જણને પૂછ્યું કે ભાઈ શું રીઝન શું છે કે બધાને જ હેલ્થ ચેકઅપ 15 તારીખે કરાવવું છે. એટલે કે ડૉક્ટર સાહેબ, વસ્તુ એવી છે ને કે હોટલવાળા છે ને જે નોર્મલ રૂમ હોય એના 50,000 થી 2,00,000 રૂપિયા સુધીના લે છે, પ્લસ એટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ કોઈ ગેરંટી નથી કે રૂમ આપશે કે નહીં, વેઇટિંગમાં હોય કેવી રીતે રાખે છે. તો આ તો શું થાય કે એક કાંકરે અમારા બે પંખી થયા, એક કાંકરે બે પંખીનો શિકાર થઈ જાય, અમારું હેલ્થ ચેકઅપ પણ થઈ જાય અને અમને ઇકોનોમિકલ રૂમ રેટ મળે. અમદાવાદમાં યોજાનારા મેચને લઈને છેલ્લા 2 મહિનાથી બુકિંગ ચાલી રહ્યું છે, અને એવામાં હવે 2 મહિનાથી હોસ્પિટલોમાં આ પ્રકારે ફોન આવી રહ્યા છે. અત્યારે તો હોસ્પિટલ ટુ સ્ટેડિયમની વાત જોતા લાગે છે કે અજબ ગજબનો કિમિયો છે. બાકી લોકો કોઈ ને કોઈ રસ્તો કંઈક ને કંઈક તોડતો શોધી જ લે છે, ત્યારે આવનાર 14 તારીખની યોજાનાર મેચને લઈને પણ ખર્ચો બચાવવાનો આ નવો જુગાડ ભારે ચર્ચામાં છે. જો કોઈ હેલ્થ ચેકઅપ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવે તો હોસ્પિટલ પણ મનાઈ નથી કરી શકતી, અને આ જુગાડથી ક્રિકેટ રસિયાઓ સગવડ પણ સાચવી લે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.